પદયાત્રી સંઘ સેવા કેમ્પમાં આવી પહોંચતા સ્વાગત કરાયું. આશાપુરા યુવક મંડળ રામપુરા રાસનોલથી પદયાત્રી સંઘ આજરોજ ભચાઉ રવેચીમાં મિત્ર મંડળ દ્વારા આયોજિત સેવા કેમ્પમાં આવી પહોંચતા આશાપુરા યુવક મંડળ રામપુરા રાસનોલના દરેક પદયાત્રીનું સ્વાગત રવેચીમાં મિત્ર મંડળ દ્વારા ચા પાણી નાસ્તો તેમજ જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી. શ્રી રવેચીમાં મિત્ર મંડળના દરેક સભ્યોને બહેનોએ યાત્રિકોને કરવામાં આવેલી સુવિધા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર. રાહુલ ગાંધીના અનામત મુદ્દેના નિવેદનનો આણંદમાં વિરોધ. આણંદ જિલ્લા ભાજપે મૌન રેલી કાઢી તેમજ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર અનામત વિરોધી આપેલા નિવેદનને લઈ આણંદ જિલ્લા ભાજપ દ્વારા મૌન રેલી કાઢ્યા બાદ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા, જેમાં ભાજપના હોદ્દેદારો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી. કોંગ્રેસના અપરિપક્વ નેતા એટલે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી, એમને ક્યાં બોલવું, શું બોલવું, કેવી રીતે બોલવું એ આ ઉંમરે શીખવાડવાનું ના હોય, છતાં આ દેશને નુકસાન થાય એવા નિવેદનો વારંવાર કરે છે. ચૂંટણીમાં બંધારણની ચોપડીઓ હાથમાં બતાવી બંધારણની દુહાઈઓ દેતા હતા. એ જ બંધારણના ઘડવૈયા બાબા સાહેબનું જે બંધારણમાં જોગવાઈ છે અનામતની, એ કાઢવાની વાત ચૂંટણી પતી ગઈ એટલે ઘર જ પતી અને વૈધ વહેરી એ રીતે અમેરિકામાં જઈને બોલે કે અમે અનામત કાઢીશું. આ વાતને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે, કારણ કે રાહુલ ગાંધી અને એમની પેઢી વખતો કાતા થયું છે, આ એમના માટે આ નવું નથી. જવાહરલાલ નહેરુના વખતમાં આંબેડકરજીએ કેમ રાજીનામું આપ્યું, એમની સામે કોંગ્રેસે કેમ ઉમેદવારો ઊભા રાખીને હરાવવાના પેરવા કર્યા, આ બધું જ ઇતિહાસનું લખાયેલી વાત છે. ત્યારે આપણે એટલું જ કહીએ કે જરૂર પડે ત્યારે જનોઈ પહેરી લેવી અને જરૂર પતી જાય એટલે ટોપી પહેરી લેવી, આ વાતને અમે સખત શબ્દોમાં વખોડી અને આજે આનો સખત વિરોધ કરીએ છીએ. અને લોકસભાના વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર જઈને અનામત નાબૂદીની જે વાત કરી છે, એને તો સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટી એ નિવેદનની સામે વિરોધ વ્યક્ત કરી અને વાત મૂકવા માગે છે કે લોકસભાની ચૂંટણીમાં વારંવાર કોંગ્રેસના આગેવાનો અને પોતે રાહુલ ગાંધીએ કે જ્યાં સુધી વડાપ્રધાન મોદી સાહેબ ફરી જો આવશે તો અનામતને દૂર કરી અને ઓબીસી સમાજ હોય, અનુસૂચિત જાતિ સમાજ હોય, જનજાતિ સમાજ હોય, એટલે ડૉક્ટર આંબેડકર દ્વારા સાહેબ દ્વારા જે આપવામાં આવેલી અનામત એ દૂર કરી અને અન્યાય કરશે એવું ચૂંટણીમાં વારંવાર જેમની જાહેર સભાઓ હતો તે કહેતા હતા. જ્યારે સત્તામાં મોદી સાહેબ આવ્યા છે ત્યારે ફરી વિદેશની ધરતી પર જઈને આ જે વાત કરી છે કે કોંગ્રેસ આવશે તો અમે અનામતને દૂર કરીશું, તો ખરેખર આ કોંગ્રેસની બે મોઢાની વાત એ પ્રજાને ગુમરાહ કરવાની વાત છે. અને વાસ્તવમાં એ વર્ષોથી આપણે જોયું છે કે જ્યારથી જવાહરલાલ નહેરુ એ વડાપ્રધાન હતા, ત્યાર પછી ઇન્દિરાજી, એમણે સમયાંતરે આ સમાજને અન્યાય જ કર્યો છે અને જે ન્યાય હતો એ ન્યાય ક્યારેય આપ્યો નથી. પરંતુ જ્યારથી આ દેશની 2014થી મોદી સાહેબ બેઠા છે ત્યારથી એમણે આ સમાજની ખૂબ ચિંતા કરી છે અને વિશેષ કરીને વર્ષોથી ઓબીસી આયોગ જે વર્ષોનો હતો એ આયોગને પણ એમણે માન્યતા આપી અને ન્યાય અપાવ્યો છે. એટલે મોદી સાહેબનો જે વિચાર છે અને એમણે પોતે પણ જાહેરમાં બોલ્યા છે કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી આ પાર્ટીનો જે મૂળભૂત ડૉક્ટર આંબેડકર સાહેબ જે આપણને અનામત આપી છે એને દૂર નહીં કરીએ અને જે પ્રજાને જે જૂના સખાકારીની જે કામો છે એને અમે સતત કરતા રહીશું. તો આવી વાતને જ્યારે કોંગ્રેસ આ નિવેદનને વખોડે અથવા અમે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો આજે આ મૌન રેલી દ્વારા અને ધરણા કરીને જે રાહુલ ગાંધીનું જે નિવેદન છે એ સાચે સાચી પ્રજા સમક્ષ એમની જે મૂળ રહેલો જે વાત છે એ વાત અલગ છે અને પ્રજાને ગુમરાહ કરવાની વાત અલગ છે, એની સાચી વાત કરવા માટે આજે મીડિયા દ્વારા અમે આ સંદેશો આપીએ છીએ. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવાની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં માંગણીને લઈને કમેન્ટો શરૂ. દિયોદરને ઓગળ જિલ્લો બનાવવા માંગ ઉઠી બેઠકો શરૂ થઈ છે. શહેરના આગેવાનો પત્ર લખી રજૂઆત કરશે. સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા.
છેલ્લા 4-1 વર્ષથી આ મુદ્દો લોકો વચ્ચે ચાલી રહ્યો છે. દિયોદર ગ્રામ પંચાયતે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા તે ટાઈમે પંચાયતમાંથી ઠરાવ કરીને એનો કાગળ આપેલો છે કે દિયોદરમાં ભૌગોલિક પરિસ્થિતિ જોતાં દિયોદર સેન્ટરનું કેન્દ્ર છે. દિયોદરને રેલવેની કનેક્ટિવિટી છે. દિયોદરમાં જ્યુડિશિયરી જ્યારે અહીંયા બેસતી હોય, સેશન્સ કોર્ટ અહીંયા હોય, રેલવે લાઇન અહીંયા હોય, ખૂબ એવો વિશાળ ગામતળની જમીન દિયોદરમાં હોય અને દિયોદરને લાગતું વળગતા તમામ કચેરીઓ આવેલી હોય અને લોકોને સમૃદ્ધિથી જોતા ચારે બાજુથી જો વચ્ચેની સેન્ટર ગણાતી હોય તો એ દિયોદર આવી શકે એમ છે. પણ આ રાજકીય ચર્ચાઓનો વિષય છે. હું તો એટલું જ માનીશ કે દિયોદરના દિયોદર વિધાનસભાના લોકો જે આગેવાનો જે છે એ તમામ એક મંચ ઉપર આવવા જોઈએ, ચાહે કોઈ બી પક્ષના હોય, અને ગાંધીનગર સુધી રજૂઆત કરી અને દિયોદર જિલ્લો બને એની માટે આપણે સૌએ ભેગા થઈને પ્રયત્ન કરવા જોઈએ. દિયોદરનગરની જાહેર જનતા વેપારી મંડળ જે બુદ્ધિજીવી વર્ગો છે એનું બેઠકનું આયોજન કરેલું છે અને બેઠકની અંદર એવી ચર્ચા કરવામાં આવી કે આજુબાજુમાં મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું છે કે આ તાલુકો જિલ્લો ભણવા જઈ રહ્યો છે, આ તાલુકો ભણવા જઈ રહ્યો છે. અમારી પણ એક સરકાર સમક્ષ તમામ ગ્રામજનોની એક માગણી છે કે ભૂતકાળમાં દિયોદર તાલુકાનો સર્વે કરી અને ઓગરજી જે આપણા નેપાળના રાજા હતા એવા ના કુંવરશ્રી દ્વારા અહીંયા ભક્તિ કરેલી એવા ઓગરજી મહારાજનું ધામ છે, એવા ઓગરજી મહારાજના ધામથી જિલ્લો સોશિયલ મીડિયા દ્વારા જાહેર થયો હતો તેવું પણ એમ જાણવા મળ્યું હતું. સરકારશ્રી દ્વારા પણ એનું સર્વે થયું હતું અને અત્યારે હમણાં જ એવા સમાચાર મળી રહ્યા છે મીડિયા દ્વારા કે આજુબાજુમાં બીજા જિલ્લા થઈ રહ્યા છે ત્યારે અમારી તાલુકાની જનતા હોય, આજુબાજુની જનતા હોય, તમામ જનતાઓની એવી માગણી છે કે તાલુકો છે અને શાંતિપ્રિય છે, ક્રાઇમની દ્રષ્ટિએ જીરો છે, ઘણી ઉપલબ્ધિઓ છે. આ બાજુમાં અંબાનું ધામ આવેલું છે, મિની અંબાજી છે, આ બાજુ વખા હનુમાનજીનું મંદિર છે અને જૂનું સબસ્ટેશન પણ 1988થી લાઇટની દ્રષ્ટિએ પણ કાર્યરત છે. આજુબાજુનો વિસ્તાર પણ છે, આ બાજુ ઓગરજી મહારાજની મોટી થળી આવેલી છે અને એમ શાંતિપ્રિય દિવદરની જનતા છે. પણ હાલ 50 કિલોમીટરની એરિયામાં લોકો રહેતા હોય, નોકરી કરતા હોય, પણ રહેવાનું સ્થળ પસંદ કરતા હોય તો પહેલો દિવદરનું પ્રતિનિધિત્વ છે. આ બાજુ 81 PC અને નંબર 1 ડેરી જે આપણા વિધાનસભાના આજના અધ્યક્ષ અને ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયત્નોથી જે દિવદર તાલુકાને મળેલી છે, સાથે સાથે અનેક આવા લાગણીઓ અનેક આપણે જિલ્લો પણ એના માટેની માહિતી છે કે વગર જિલ્લો જાહેર થાય એવી તમામ જનતાઓની માગણી છે. તો સરકાર સમક્ષ અમારી વાત પહોંચતી થાય એના માટે પણ અમે રજૂઆત કરી છે. અમારા પૂર્વ અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ બાપુ સાહેબના આશીર્વાદ છે, વગરજી મહારાજના મંત્રી બલદેવગીરી બાપુના અને પૂર્વ અને આજે વિધાનસભાના અધ્યક્ષ એવા થરાદના પ્રતિનિધિ કરે છે એવા માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ અમારે મળવાનું છે. તમામ શ્રીને મળી અને અમારી જે વાત છે એ રજૂ કરવા માટેના અમે પ્રયત્ન કરીશું અને અમને પણ ન્યાય મળે અને વગર જિલ્લો જાહેર થાય એવી આજુબાજુની જનતાઓ પણ કોકરેજ તાલુકાની જનતા હોય, બીજી જે હોય, ભીડી હોય, લાખણી હોય, તમામ મીટરમાં પડે છે અને એમની જનતાને નોંધ લઈ અને સુખાકારી માટે જો વગર જિલ્લો જાહેર થાય એવી માગણી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમુક ગામડાઓમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળે છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના દહેગામના કેટલાક ગામોમાં જેવા કે પાટનાકુવા, ધન્યોલ, ઉદણ, બાબરા, કંથારપુરા, ધારીસણા છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળે છે. આજે 3જા દિવસે પણ પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ ખાબક્યો હતો. દહેગામ તાલુકાના ગામોમાં અંધારપટ છવાયો હતો અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ, ગાંધીનગર. જૂનાગઢમાં વરસાદે વેર્યો વિનાશ. જૂનાગઢની માંગનાથ બજારમાં ગટર અને વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. જૂનાગઢને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવે તો પણ આનાથી સારું કામ થઈ શકે તેમ છે. ધારાસભ્ય દ્વારા બજારની મુલાકાત લઈ તાત્કાલિક કામગીરી શરૂ કરવા અપાઈ સૂચના. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. જી સર, માંગનાથ વિસ્તારમાં જે રીતે સમસ્યા છે કઈ રીતની કામગીરી? મારું નામ અલ્પેશ ચાવડા, કાર્યપાલિકા ને વોટવર્ક શાખા. માંગનાથ વિસ્તારમાં રોડનું કામ, ડ્રેનેજનું કામ અને પાણીનું એવી 3 એજન્સીના કામગીરી કાર્યરત છે.
આમ તો જૂની નવાબી ગટર હતી અને ગયા વર્ષોમાં પણ જે સેલર છે ત્યાં પ્રતિક એપાર્ટમેન્ટની આજુબાજુમાં એમાં નાનો મોટો રિઝર્વનો તો પ્રશ્ન હતો જ, અને એ ઇન્ટરનલ મેન્ટેનન્સની એક પ્રશ્ન આવેલો કે ઇન્ટરનલ મેન્ટેનન્સ જો થાય તો આ પાણી બંધ થાય, પણ એની આવક ઓછી હતી. જે આ કામગીરી બધી થઈ હતી ત્યારબાદ એવો અનુભવ, એવી ફરિયાદ આવેલી કે આ પાણી વધી ગયેલું છે, જેના લીધે કોર્પોરેશન દ્વારા 4 પંપ ટેન્કર પીવાના પાણીની વ્યવસ્થા, કારણ કે લોકોની એવી ફરિયાદ હતી કે ત્યાં બોરની અંદર કોન્ટામિનેશન થયેલ છે, એના સેમ્પલિંગનું કામગીરી કરવામાં આવેલ છે અને કનેક્શન પણ આપવામાં આવેલ છે. એટલે ગઈકાલે રાત્રે એમએલએ શ્રી સાથે પણ સ્થળ તપાસ કરવામાં આવેલ, તેઓને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે, ડીવોટરિંગ પંપની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આજે અમને જે ડાઉટ હતો કે ગટર ક્યાંક ચોકઅપ થઈ ગઈ હોય તો એનો પણ નિકાલ કરવામાં આવેલ છે. આજે વરસાદની પણ આગાહી છે, તો આજે સાંજ સુધી જેવું વરસાદ આવે અને ટેસ્ટિંગ થઈ જાય કે વરસાદ આવ્યા બાદ પણ જો સેલરમાં પાણીનો કોઈ આવક ન આવે તો પછી ડીવોટરિંગની મશીનરીને બધું અમે ત્યાંથી શિફ્ટ કરી આપશું અને બીજી જગ્યાએ લગાવવામાં આવશે. હોપફુલી આજ સાંજે સુધીમાં એનું રિઝલ્ટ આવી જશે. અત્યારે સેલરમાં કોઈ પાણી ભરેલા નથી અને અમારી ટીમને એ બધી કાર્યરત છે. આ બાબતે કમિશનરશ્રી સાથે પણ ચર્ચા થયેલ છે અને એમને પણ સ્ટેન્ડ બાય મશીનરી રાખવાની સૂચના આપેલ છે, જે અત્યારે હાલ કામગીરી ચાલુ છે અને આમ તો પૂર્ણ થઈ ગઈ છે. મેં આપને કીધું કે સેલર છે, પાર્કિંગ એરિયા છે અને આ જૂનો પ્રશ્ન છે. કદાચ અત્યારે ભારે વરસાદને લીધે એ પ્રશ્ન પાણી ભરાવાનો એમને થયેલો હોય તો એની અમે પૂરતી તકેદારી રાખીને ડીવોટરિંગને બધું સમયસર કરવામાં આવેલ છે અને રાઉન્ડ ધ ક્લોક ત્યાં સ્ટાફ હાજર હતો. આ આકસ્મિક થયેલ છે. આકસ્મિક એટલે કે વરસાદ આવેલો ને આ વખતે જ એમને પ્રશ્ન આવ્યો. જૂના વખતમાં તો આ થતો હશે, અમને પણ કોઈ ફરિયાદ કરેલી નહોતી, પણ આ ડેવલપમેન્ટના કામ થયા દરમિયાન એમને એવું રજૂઆત હતી કે આ અમારે ગટરમાંથી પાણી ઘણું આવે છે, જે નીચાણવાળું છે, ગટર ઊંચી છે અને દુકાનો છે એ નીચી છે, જેથી એ પણ રેક્ટિફાઈ કરીને ત્યાં ચેમ્બરો સાફ કરવામાં આવેલ છે, જૂની નવાબી ગટરનું છે એ પણ સાફ કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં જેવો વરસાદ રહી જાય એટલે અમને લાગે છે કે કદાચ એ ગટર રિપ્લેસ કરવી પડે તો અમે નવાબી ગટરને જઈને દૂર કરીને પાઇપ ગટર છે એ નાખીને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ કરવામાં આવશે. મારું નામ હરેશભાઈ જોશી, માંગનાથ રોડ ઉપર પ્રિયા કોમ્પ્લેક્સ અંડરગ્રાઉન્ડમાં અમારી શોપ આવેલી છે અને જ્યારથી આ લોકોએ કામની શરૂઆત કરી છે રોડ રિપેરિંગની, ત્યારથી અમારે પાણી અંદર ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. એવું ગંદુ અને દૂષિત વાસ મારે એવું અતિશય તીવ્ર દુર્ગંધયુક્ત પાણી અંદર અમારે આવે છે. અમારે નથી કામ ધંધો કરી શકતા, એ તો એક તરફની વાત છે, પણ અમારે એની નુકસાની એટલી સહન કરવી પડે છે. અમારો કિંમતી માલ છે, મેરેજ સ્પેશિયાલિસ્ટ દીકરીને લગ્ન, નુકસાની ઓછામાં ઓછી અમારે 50-60 લાખની થઈ ચૂકી છે હાલની અંદર. હરેશભાઈ જોશી, અમારી માંગ એવી છે કે જે હાલના પિરિયડની અંદર 18-20 દિવસથી જે અમે મુસીબતનો સામનો કરતા આવ્યા છીએ, એ અમારે ફરી પાછું ઇન ફ્યુચર ભવિષ્યની અંદર ક્યારેય આવું નોબત આવે નહીં એટલી અમે જૂનાગઢના કમિશનર પાસે એટલી વિનંતી કરીએ છીએ. વિતરણ સંઘવી ઉપપ્રમુખ ક્લોથ એન્ડ એડમિનિસ્ટ્રેશન માંગના થોડ જૂનાગઢ, જે 17 દિવસ પહેલાં માંગના થોડ પર નવી પાણીની લાઈન નાખવા માટે રોડ ખોદતા હતા ત્યારે જ અમે ના પાડી કે ભાઈ આ રોડને ડેમેજ કરવામાં, આ જૂનો રોડ છે, પણ છતાં પણ સમજ્યા નહીં અને ધરાર કરીને આ વસ્તુ કરવામાં આવી. પોઝિશન એવી થઈ કે જ્યારે પાણી ગટરનું આવવાનું 21-20 તારીખે ચાલુ થયું, 21 તારીખે રાઇટિંગમાં અરજી આપેલી અને જો આ કામ ત્યારે ને ત્યારે કરવામાં આવેલું હોત તો આજે હજી લાખો કરોડો રૂપિયાના માલનું વેપારીને નુકસાન થયું પાણીનું એ ન થાય. આથી વરસાદ આવશે એ અમને ખબર નહોતી, સરકારને કદાચ ખબર હોય કે ન હોય, પણ આગોતરું આયોજન હોવું જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટનું બીજી સ્લેબ આ છે કે આગોતરું આયોજન આફ્ટર એન્ડ બિફોર. કેટલી દુકાનો પાણી ખૂસતા અને પાણી 250 જેટલી દુકાનોમાં કાલે ભરેલા હતા અને 100 દુકાનોમાં તો બહુ નુકસાન ઉગે છે. બાકી દુકાનોમાં સમજી લો કે માલ અધર લઈ લીધા હોય, જે આ રોડના લેવલ વિખાઈ ગયા એની સામે પાણી છે નું વેણ બદલે એટલે અંડરગ્રાઉન્ડમાં પાણી જાય એટલે એ બીજી બધી દુકાનોવાળા જેને ખ્યાલ આવી જાય ફટાફટ માલ હટાવી દે, પછી લોકો રાતના પાણી આવ્યું જેને ગટરના પાણીનો સ્લોપથી પાણી આવ્યું, માલ હટાવી શકવાની એ ગોઠણબૂટ પાણીમાંથી માલ કેમ કાઢવો, એ જ એક મોટી સમસ્યા છે. છતાં પણ ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યની દરમિયાનગીથી
કામગીરી આજે ચાલુ થઈ છે કાલથી, અને સારી એવી કામગીરી હવે ચાલે અને વહેલાસર કામગીરી પૂરી થાય, ફરી પાછું આવું ન થાય એનું તંત્ર ધ્યાન રાખે. છેલ્લા બે દિવસથી આ સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ છે અને કાલે જૂનાગઢમાં ખૂબ મોટા પ્રમાણમાં ગિરનાર ક્ષેત્રમાં અને શહેરમાં પણ વરસાદ પડ્યો હતો. અને ખાસ કરીને માંગનાથ રોડ ઉપર જે વેપારીઓ, ત્યાં આખી માર્કેટ છે, ત્યાં ભૂગર્ભ ગટરનું કામ પણ ચાલુ છે છેલ્લા ઘણા સમયથી. એટલે કાલે વરસાદના હિસાબે અમુક ભૂગર્ભ ગટરના કામના હિસાબે જે જૂની ગટરો છે એ કંઈક ને કંઈક બુરાઈ જવાથી અને એમની પાણીનું પ્રેશર આવે, કારણ કે એ વરસાદી પાણી એમની અંદર જતું હોય છે, ભૂગર્ભ ગટરની અંદર ખરેખર ડ્રેનેજનું પાણી જતું હોય છે, એટલે એ કંઈક બ્લોક કંઈક થવાથી એકાદ બે ફ્લેટોની એપાર્ટમેન્ટોની અંદર નીચે પાણીનું પ્રેશર આવી અને પાણી જતી હતી અને ત્યાં વેપારીઓને નીચે પાણી ભરાઈ જવાથી માલ સામાનને પણ નુકસાન થયું છે. એટલે એમના કોર્પોરેશનના અધિકારી લઈ અને એમની સ્થળ મુલાકાત કરી, ત્યાં તાત્કાલિક અસરથી મોટી મોટર મુકાય અને પાણી ન ભરાય, અને એપાર્ટમેન્ટના ત્યાં બોરમાં પણ આ ગટરનું પાણી વહી જવાથી એમનું બોરનું પાણી પણ ખરાબ થઈ ગયું હતું, તો એમને ટેન્કર દ્વારા એમને વ્યવસ્થા થાય જેથી રોગચાળો ન ફેરાય એમના માટેનું બે ફ્લેટ એપાર્ટમેન્ટની અંદર આ પરિસ્થિતિ હતી. એમનું તાત્કાલિક નિકાલ કર્યો, લગભગ 1.5 કલાકની અંદર એક બધું ક્લિયર કરી અને ફરીથી લોકોને એક રેગ્યુલર લાઈફ મળે એમના માટેના પ્રયત્ન કર્યા છે. અને વરસાદ રહી જશે એટલે જ્યાં પણ જે પરિસ્થિતિ છે એનું કઈ રીતે નિકાલ કરી શકાય અને ક્યાંય પાણી આવતું હોય તો ત્યાં RCCની વોલ કઈ રીતે બનાવી અને એને રોકી શકાય એવા પ્રયત્નો કરી અને કાલે વેપારીઓ સાથે અને લોકોની સાથે મુલાકાત કરી અને તાત્કાલિક એ વિષયનું નિરાકરણ કર્યું. નહીં એટલે જનરલી નવાબકાળની ગટર તો આખા જૂનાગઢમાં છે અને એ ગટર જે વ્યવસ્થા એ પહેલાંની વ્યવસ્થા છે એ ખૂબ સારી પણ છે, પણ નવી ટેકનોલોજી પ્રમાણે જે રીતે ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર STP પ્લાન્ટમાં જાય એ પદ્ધતિથી નવી ટેકનોલોજી આવતી જાય એટલે એનો સુધારો પણ થતો જાય છે. પણ બે વસ્તુ હોય છે કે જ્યારે પ્લાનિંગ કરતા હોય છે ત્યારે 100% કે જૂની વસ્તુ ડેમેજ ન થાય અને એ પદ્ધતિ પણ ચાલી રહી છે, કારણ કે જે નવાબની કાળની ગટરો છે એની અંદર સુએજની જે આપણું બાથરૂમના પાણી છે એની સાથે વરસાદી પાણી પણ એમાં જતું હોય છે, એટલે એ બંને વસ્તુ સાથે જતી હતી ને એ વર્ષોથી આ એ હોકડાઓમાં ઠલવાતી હતી. હવે જે આપણે નવો પ્લાન કરી છે એ હોકડામાં ન ઠલવાય એને ફિલ્ટર થઈને પ્લાનિંગ જાય, એટલે જે અત્યારે રોગચાળો ન થાય એમના માટેનો વિષય છે. પણ ક્યાંક ને ક્યાંક જે પણ ખામીઓ રહી હશે તો એ સુધારીને ભવિષ્યમાં બીજી વખત ન થાય એવા પ્રયત્નો કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. મહુવા શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે. સતત વરસાદી ઝાપટા વરસવાનું શરૂ હોવાથી બે ઋતુ જેવા વાતાવરણનો અહેસાસ જોવા મળી રહ્યો છે. સતત 3 દિવસથી દર કલાકે એક સારી માત્રામાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે, જેના લીધે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કાળા ડિબાંગ, ઘનઘોર વાદળો અને ધૂપ છાંવ વાતાવરણ વચ્ચે મોટી માત્રામાં વરસાદ વરસી રહ્યો છે. ભાદરવામાં અષાઢી માહોલ હોય તેવું લાગી રહ્યું છે. સતત વરસાદથી સ્થાનિક રહીશો કંટાળી ગયા છે. હાલ શહેરના તમામ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ગાર્ડન રોડ, હોસ્પિટલ રોડ, કુબેરબાગ, બગીચા ચોક, કેબિન ચોક, નવા ઝાપા, ખાર ઝાપા, સ્ટેશન રોડ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય અબ્બાસ અલી રવજાણી, મહુવા. દાહોદમાં કેશવ રાવ હેડગેવારજીની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા ખાતે સંજેલી કેશવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય સંજેલી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક અને સરસંઘ સંચાલક ડૉક્ટર કેશવ રાવ હેડગેવારજીની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં 129ના ધારાસભ્ય રમેશ કટારાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર, દાહોદ.